નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં એક થી સો સુધીના અંક શબ્દ અને એક થી પાંચ ના ઘડિયા જોઈશું તો જોઈએ એક બગડે બે બે ત્રગડે ત્રણ ચોગરે ચાર પાંચડે પાંચ છગડે છે આઠડે આઠ નવડે નવ એક દસ બે એકડા અગિયાર એકડે બગડે બાર ગડે તેર ઇકડે છોકરે ચૌદ પાછળ પંદર છગડે સોળ સતરે સત્તર અઢાર ઓગણીસ બગડે મિંડે વીસ એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે ત્રગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે 25, બગડે ચગડે છવ્વીસ બગડે સતરે

એકડે એકતાલીસ ચોગડે બગડે બેતાલીસ ચોગડે ત્રગડે તેતાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગડે પાંચડે પિસ્તાલીસ ચોગડે છગડે છેતાલીસ ચોગડે સાતરે સુડતાલીસ ચોગડે આઠડે અડતાલીસ ચોગડે નવડે ઓગણપચાસ પાછળ મીડે પચાસ આ થયું આપણું એક થી પચાસ સુધીના અંક શબ્દ એના પછી આપણે આગળ જોઈએ તો એકાવન થી સો સુધીના અંક શબ્દ છે

છગડે બગડે બાસઠ છગડે ત્રગડે ત્રેસઠ છગડે ચોગડે ચોસઠ છગડે પાંચડે પાસઠ બે છગડા છાસઠ છગડે સાતરે સડસઠ છગડે આઠડે અડસઠ છગડે નવડે ઓગણસિતેર સતરે મિંડે સેમતેર સતરેકડે એકગડે તો તેર સાતરે ચોગડે ચુમ્બોતેર સડે પાંચડે પંચોતેર સાતરે છગડે તેર બે સાતરા સિત્યોતેર સાતરે આઠડે ઇઠ્યોતેર સાતરે નવરે ઓગણ્યાસી આઠડે એકડે એક્યાસી આઠડે બગડે બ્યાસી

એકથી સો સુધીની સંખ્યા છે તેને અંક અને શબ્દમાં આપણે જોઈએ હવે આપણને કોઈ એમ પૂછે કે 88 કેમ થાય તો આપણે આવડવું જોઈએ કે બે અઠડા અઠ્યાસી એના પછી સત્તાવન તો પાંચરે સાતરે સત્તાવન એના પછી કોઈક આપણને પૂછે કે ઓગણપચાસ કેમ લખાય તો ચોગડે નવડે ઓગણપચાસ એના પછી ઇથિયોર તો સાતરે આઠડે ઇથિયોર એ રીતે તમને એક થી સો ની વચ્ચે આડા આવડા પૂછવામાં આવડે આવે તો પણ તમને આવડવા જોઈએ એટલે એક થી સો સુધીની સંખ્યા છે તેને અંક અને શબ્દ બંનેમાં લખતા અને વાંચતા શીખવાનું છે આ પાકું કરવાનું છે અને લખવાનું છે હવે આપણે એક થી પાંચ સુધીના ઘડિયા જોઈએ બરાબર તો ઘડિયા આપણને એક થી દસ સુધીના મોઢે આવડવા જોઈએ તો સૌથી પહેલા આપણે એકનો ઘડિયો જોઈએ તો એક એક બે એક ત્રણ ત્રણ એક ચાર ચાર એક પાંચ પાંચ એક છ છ એક સાત સાત એક આઠ આઠ એક નવ નવ એક દસ દસ એના પછી બે નો ઘડિયો જોઈએ બે એક બે બગડે બે ચાર ચોગડે ચાર બે ત્રણ છગડે છ બે ચાર આઠ આઠડે આઠ બે પાંચ દસ એકડે મિંડે દસ બે છ બાર એકડે બગડે બાર બે સાત ચૌદ એકડે ચોગડે ચૌદ आठ सोड़ सोड, एक छड़े सोल अठार, एक आठडे, अठार दस, वीस बगड़े मिंडे, वीस हमें आप जे घड़ियो, तरह एक तर तर बन नौ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ત્રણ સાત એકવીસ ત્રણ આઠ ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણ દસ ત્રીસ હવે આપણે ચાર એકાનો ઘડિયો જોઈએ ચાર એક ચાર ચાર બે આઠ चार तन बार चौके चौके सो चार पांच बीस, चार छ चौबीस, चार सात चार सात अठावीस, चार आठ बतस चार नौ छत्रीस चार दस चालीस एना पी

પચાસ આપણા સુધીના ઘડિયા આપણે સુધીના ઘડિયા કરો કર આવડવા જોઈએ પછી આગળના ધોરણમાં આપણે જઈએ તો આપણને ગુણાકાર અને ભાગાકાર આવે તો જો ઘડિયા ન આવડે તો ગુણાકાર અને ભાગાકાર પણ ન આવડે એટલે ઘડિયા છે તે આપણે ખાસ પાકા કરવાના છે અને શીખવાના છે મોઢે યાદ જ હોવા જોઈએ